રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના બની હતી એ ઘટનાએ સૌ કોઈનું હૈયું હચમચાવી દીધું આજે પણ જ્યારે ચૌદ દિવસ પછી ચૌદ પંદર દિવસ પછી પણ એ ઘટનાને યાદ કરીએ છીએ તો રૂવાડા ખડા થઈ જાય છે આ ઘટનામાં જે પીડિત પરિવારો છે એને ન્યાય મળે એના માટે સતત માધ્યમો પણ અવાજ ઉઠાવી રહ્યા છે વિપક્ષના જે નેતાઓ છે એ પણ અવાજ ઉઠાવી રહ્યા છે સામાજિક આગેવાનો છે એ પણ લડત ચલાવી રહ્યા છે અને સતત કહી રહ્યા છે કે જે પણ જવાબદાર છે એની સામે કાર્યવાહી થવી જ જોઈએ

પીડિત પરિવારોને ન્યાય નહીં મળે કારણ કે પચીસ તારીખે પૂર્ણ થશે વિરોધ કરવામાં આવ્યો ત્યાર પછી ઉપવાસ અને ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યા પરંતુ હજુ સુધી જે જવાબદારો છે એની સામે કોઈ કડક કાર્યવાહી ન થતી હોય એ પ્રકારના દ્રશ્યો રાજકોટની અંદરથી સામે આવ્યા રાજકોટમાં એસઆઈટી તપાસ કરી રહી છે પણ જે તપાસ કમિટીની અંદર જે સભ્યો છે પર પણ પણ સવાલો ઉઠ્યા એ સભ્યોને બદલવાની માંગ વિપક્ષ દ્વારા કરવામાં આવી અમુક નામ મેવાણી આપ્યા છે એ નામને એ ચહેરાઓને તપાસ સમિતિની અંદર જોડવામાં આવે એવી પણ એમની માંગ છે નિર્લિપ્ત રાય સહિતના જે બે ચહેરાઓ છે એને આ તપાસ સમિતિની અંદર જોડવામાં આવે એવી એમની માંગ છે આ ઘટનાની અંદર એસઆઈટી તપાસ કરી રહી છે અટકાયત કરવામાં આવે છે પણ એમની સામે ગુનો હજુ સુધી નથી નોંધવામાં આવ્યો ઘણી બધી કડીઓ એવી છે કે જે છૂટી રહી છે અને એટલા જ માટે તારીખે રાજકોટની અંદર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને ત્યાર પછી પચીસ તારીખે રાજકોટ બંધનું એલાન જે છે એ કરવામાં આવ્યું છે જીગ્નેશ મેવાણી તરફથી વિપક્ષ છે એ સતત આ ઘટના પર રહે આ ઘટના પર અવાજ ઉઠાવતું રહેશે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આ ઘટનાને ભૂલાવા નહીં દે વિસરાવા નહીં દે એ પ્રકારની વાત વિપક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવી છે અને પછી પણ જો દ્વારા કોઈ તપાસ નથી થતી અને પછી પણ યોગ્ય ન્યાય નથી મળતો ન્યાય શબ્દ છે એ ત્યાં સુધી સામે નથી આવતો તો ત્યાર પછી છે મુખ્યમંત્રીને મળવામાં આવશે અને એમને સવાલો કરવામાં આવશે અને ત્યાર પછી ઉગ્ર વિરોધ દેખાવ પ્રદર્શનો કરવામાં આવશે રાજકોટની જનતાને પણ સમર્થન આપવા માટે જીગ્નેશ મેવાણીએ અપીલ કરી છે શું કહ્યું છે જીગ્નેશ મેવાણી અને એમની સાથે જે જોડાયેલા નેતાઓએ આપ સૌ જાણો છો એમ રાજકોટ શહેરના નાગરિકો રાજકોટ કોંગ્રેસ સમિતિ અને પીડિત પરિવારો સાથે મળીને અગ્નિકાંડ એટલે કે માનવ સર્જિત હત્યાકાંડ જે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને એમના ચહિતા અપસરોના ભ્રષ્ટાચારના કારણે થયો છે એમના પાપે થયો છે આની વિરુદ્ધમાં કોઈપણ સંજોગોમાં ન્યાય મળે એના માટે રાજ્યની સરકારની સંવેદના જાગે એના માટે પ્રાર્થના સભાઓ કરી શ્રદ્ધાંજલિના કાર્યક્રમો કર્યા મૌન પાડ્યું જનસંપર્ક કર્યો લોકોને મળ્યા પત્રિકા વિતરણ કર્યું અને છેલ્લે રાજ્ય સરકારને પોલીસની સંવેદનાને જગાડવા માટે રાજકોટના ત્રિકોણ ભાગ પાસે ત્રણ દિવસના અનશન કર્યા આ ત્રણ દિવસના અનસન આજે પૂરા થાય આજે મેં પારણા કર્યા છે પરંતુ સવાલ એ છે કે શું રાજ્યની સરકાર હજી આ મુદ્દે જાગવા માગે છે આ રાજ્યની સરકાર અને પોલીસની કોઈ એવી કમિટમેન્ટ છે કે પીડિતોને ન્યાય આપે તો જવાબ મળે છે ના રાજકોટ શહેરમાં જ્યાં પણ ખૂણે જઈએ બધાનું એક સુરે કહેવું છે કે મોરબી કાંડ અને તક્ષશિલા કાંડની માફક આમાં પણ છેલ્લે ભાંગરો વટાશે અને એસઆઈટી એ તપાસના નામે ડર્યું ડિંડક અને નાટક કરી રહી છે તો અમે પણ આ મુદ્દે ચૂપવ્ય નથી આંદોલનનો એક પડાવો હતો ત્રણ દિવસના એ પૂરો થયો હવે પંદર તારીખે રાજકોટ શહેરના પોલીસ કમિશનરની કચેરીએ ઉગ્ર દેખાવો કરીશું અને આ ઘટનાને જ્યારે એક મહિનો પૂરો થાય એટલે કે પચીસ તારીખે આ મહિનાની પચીસ તારીખે સમગ્ર રાજકોટ શહેરની જનતાને હાથ જોડીને વિનંતી અને અપીલ કરીશું કે પ્લીઝ મહેરબાની કરીને પીડિતોને ન્યાય મળે અને એમની માગણી મુજબ નોન કરપ્ટ અધિકારીઓની એસઆઈટીનું ગઠન થાય એમને વળતર વધુ મળે અને દોઢેક વર્ષમાં કેસની ટ્રાયલ પૂરી થાય એના માટે રાજકોટ બંધના અમારા કાર્યક્રમને તમે સમર્થન આપો રાજકોટ બંધ કરાવીશું પચીસ તારીખે અને બાદ પણ રાજ્યની સરકાર ન માને તો મુખ્યમંત્રીને મળીશું અને મુખ્યમંત્રી પાસેથી આ એસઆઈટીના ગઠનની બાહેધરી ન મળે તો એમના ઘરની બહાર પણ ઉગ્ર દેખાવો કરવાના છીએ પરંતુ ન્યાયની લડત કોંગ્રેસ પાર્ટી

પ્રેગ્નેન્ટ હતી અને જે નવજાત હજુ આ દુનિયામાં આવ્યું પણ નહોતું એણે પણ જીવ ગુમાવ્યો છે બહેન આઘાતમાં સરી પડતા નવજાત બાળક જે છે એ આવ્યું પણ નથી દુનિયામાં એનું મૃત્યુ થયું છે અને આ ઘટનાની અંદર પરિવારો હજુ પણ આઘાતમાં છે અને એટલે જ આ ઘટનાની અંદર ન્યાય મળે એ બહુ જ જરૂરી છે અને એટલા જ માટે અપેક્ષા એ રહેવાની છે કે તટસ્થ રીતે તપાસ થાય અને જે પણ કસૂરવારો છે એની સામે કાર્યવાહી કરવામાં આવે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર